विराम बाद पण स्थिति जेमनी तेम, वेजलपुर सहित विस्तारों में नहीं ओसर्या पानी। अमदावाद में धोधमार वरसाद नी साथे लोगों ने मुश्किल सर्जाए तेनी नवाई नहीं रही। सामान्य वरसाद में पण ज्यां पानी भराई जाए छे तेवा वेजलपुर में भारे वरसाद थी हालाकी सर्जाई। दृश्यो छे वेजलपुर विस्तार नी सोसायटीओना के ज्यां वरसादी पानी हजू नहीं ओसर्या। रात्रे खाबकेला धोधमार वरसाद ने कारण वेजलपुर विस्तार बेट में फेरवाई गयो। घूटणसमा पाणी लोकोना घरोमां पण घुसी जता घरवखरी पलळी गई। तंत्रनी प्रीमॉन्सून कामगीरी सामे पण लोकोए आक्षेप करी गुस्सो ठालव्यो। वेजलपुरना ज एकता मैदान विस्तारमां पण पाणी भरायेला जोवा मळ्या। पाणी भरावाने कारणे वेजलपुर विस्तार बेटमां फेरवाई गयो। एएमसीनी प्रीमॉन्सून कामगीरीना पण अहींया धजागरा उड़ेला जोवा मळ्या। शहरना ज माणिकबाग रोड पर बंद पड़ेला वाहनोनी कतार लागी। मोंघी दाट कार रस्ता पर बंद पड़ी जता क्रेन मंगावानी फरज पड़ी तो केटलाक लोको मोंघी दाट कारने पाणी मां अधवच्चे ज मूकीने चाल्या गया। अमदावादमां वरसादने कारणे केटलाक विस्तारोमां कादव कीचड़ फैलायो। गांधी आश्रम विस्तारना वीडियोमां जोई शकाय छे के घरमां कादवनो जमावड़ो थयो। लोकोना घर गटरमां फेरवाई गयेला होय तेवा दृश्यो सामे आव्या। पाणी ओसर्या बाद शहरभरना कचरानो घरमां जमावड़ो थई गयो। અમદાવાદમાં વરસાદ બાદની સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા, વાહનોનું મોટું નુકસાન થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદ શહેરમાં વરસાદ આવે અને મુશ્કેલી ન સર્જાય તે ભાગ્ય જ બનતું હશે। ગત સાંજે પડેલા ધોધમાર વરસાદની અસર બીજા દિવસે પણ જોવા મળી। આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના પોશ વિસ્તાર બોપલમાં ભરાયેલા પાણીના, જ્યાં ભારે વરસાદને કારણે એવા તો પાણી ભરાયા કે હજુ સુધી નથી ઓસર્યા। સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા તો સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે। ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશોએ આખી રાત આ વરસાદી પાણીમાં વિતાવી। શનિવારે ખાબકેલા અનરાધાર વરસાદે અમદાવાદને જાણે કે ટાપુમાં ફેરવી દીધું। બોપલ વિસ્તારમાં આવેલા શક્તિ માતાના મંદિરમાં ગર્ભગૃહ સુધી પાણી ઘૂસી ગયા। મંદિરમાં બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદમાં પાણી ઉતર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। સવારે વરસાદી પાણી ઓસરતા રસ્તાઓ પર વાહનોનો ખડકલો જોવા મળ્યો। આનંદનગર ચાર રસ્તાથી વેજલપુર સુધી અનેક વાહનો પણ ગરકાવ થયા। પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે। ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ચોમાસુ ધમધોકાર છે, મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। ડાંગ અને ગિરિમથક સાપુતારા વચ્ચેની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। કુદરતના અનોખા રૂપનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે। સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો છે। પ્રવાસીઓ પ્રાકૃતિક વાતાવરણનો લહાવો લેવા સાપુતારા પહોંચી રહ્યા છે। રવિવારની મજા માણવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી છે। દિવસભર ધુમ્મસિયા માહોલ અને વરસાદી હેલી વચ્ચે નૌકા વિહાર, ઘોડેસવારી સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની ખૂબ મજા માણતા પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે। જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠતા સાપુતારા હવા માર્ગ પર ઠેર ઠેર અનેક ઝરણા વહેતા થયા છે તો વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ। તાપી જિલ્લામાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, રાજા રાણી ધોધનો આહલાદક નજારો જોવા મળ્યો। ગુજરાતમાં એક તરફ અનરાધાર વરસાદ, ચારે તરફ તારાજી સર્જી રહ્યો છે તો બીજી તરફ ધોધમાર વરસાદથી જંગલ અને પહાડોનો માહોલ આહલાદક બન્યો। આ નયનરમ્ય દ્રશ્યો છે તાપી જિલ્લાના વ્યારામાં આવેલા રાજા રાણી ધોધના। ઢોંગી આવા ગામ નજીક જિલ્લાને અડીને ગાઢ જંગલો વચ્ચે આ ધોધ આવેલો છે। હાલ વરસાદી મોસમમાં અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતો આ ધોધ સક્રિય થયો। વ્યારાના ઢોંગી આબાથી અંદાજે 4 કિલોમીટર દૂર જંગલમાં ધોધ સુધી પહોંચવા પગપાળા જવું પડે। જંગલમાં ધોધ સુધી પગપાળા જવું સહેલાણીઓ માટે એક રોમાંચક અનુભવ બની રહે છે। જિલ્લામાં એકવા ગોલણ બાદ આ બીજો એવો ધોધ છે કે જ્યાં સુધી પહોંચવા પગપાળા જવું પડે છે। ધોધની સાથે વનરાજી પણ એવી ખીલી છે જાણે ધરતીએ નવોડાની જેમ લીલી ચાદર ઓઢી લીધી હોય। રાજારાણી ધોધ ઓછો જાણીતો હોવાથી હાલ સહેલાણીઓ પણ ઓછા ઉમટી રહ્યા છે।